અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો આજે મોદગલ ધામ ભાયલામાં ભવ્ય અમાસ ઉત્સવ ભાયલામાં ઉજવા જઈ રહ્યું છે અને તેને જ લઈને 141મો અમાસ ઉત્સવ ધ્વજારોહણ સાથે 56 ભોગ અન્નકૂટ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વિષ્ણુ યાગ અને સાથે જ મહાલક્ષ્મી યાગ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સંતો સહિત મહંતો અને રાજકીય આગેવાનોનું પણ સન્માન થશે. નોંધનીય બાબત છે કે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ સન્માન થઈ રહ્યું છે અને તેને જ લઈને આજે દિવસ દરમિયાન ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે. તો રાત્રે સંતો અને મહંતોને સાથે જ રાજકીય આગેવાનોનું પણ સન્માન કરવામાં આવશે. આ વચ્ચે જે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, રાજકીય આગેવાનોનું પણ સન્માન કરવામાં આવશે. નોંધનીય છે કે આ બાબતે તેને જ લઈને અન્નકૂટ સાથે ઉજવણી કરવામાં આવશે. 141મો અમાસોત્સવ છે અને તેને જ લઈને ધ્વજારોહણ સાથે જ 56 ભોગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે તેને જ લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે. આજે મોગલ ધામ ભાયલામાં ભવ્ય અમાસ ઉત્સવ છે અને તેને જ લઈને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યું છે. 141મો આ અમાસોત્સવ અને ધ્વજારોહણ સાથે 56 ભોગ અન્નકૂટ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વિષ્ણુ યાગ અને સાથે જ મહાલક્ષ્મી યાગ સાથે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ રાત્રે સંતો સહિત મહંતો અને રાજકીય આગેવાનોનું સન્માન પણ કરવામાં આવશે. તો આ વચ્ચે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને થઈ રહ્યું છે સન્માન અને તેને જ નિમિત્તે આજે પણ જે રીતે ઉજવણી હાથ ધરવામાં આવી રહી છે. આજે દિવસ દરમિયાન ભવ્ય ઉત્સવ થશે અને રાત્રિ દરમિયાન તમામ લોકોનું સન્માન પણ કરવામાં આવશે. તો અન્નકૂટ સાથે ઉજવણી કરવામાં આવી છે. નોંધીએ છીએ કે 141મો અમાસોત્સવ છે અને તેને જ લઈને લોકોમાં ભારે ખુશીનો માહોલ પણ છે. આજે મોગલ ધામ ભાયલામાં ભવ્ય અમાસોત્સવ ઉજવવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને 141મો જ્યારે અમાસોત્સવ છે ધ્વજારોહણ અને 56 ભોગ અન્નકૂટ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. યજ્ઞ પણ થઈ રહ્યું છે, મહાનુભાવો પણ તેમાં ઉપસ્થિતિ આપી રહ્યા છે. વિષ્ણુ યાગ અને સાથે જ મહાલક્ષ્મી યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ રાત્રિ દરમિયાન સંતો અને સાથે જ મહંતો અને રાજકીય આગેવાનોનું સન્માન પણ કરવામાં આવશે. બીજી તરફ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ સન્માન થઈ રહ્યું છે. આજે દિવસ દરમિયાન ભવ્ય રીતે આ ઉત્સવ ઉજવવામાં આવશે અને ત્યારબાદ રાત્રિ દરમિયાન સન્માન પણ કરવામાં આવશે. સંતો સહિત મહંતો અને રાજકીય આગેવાનોનું સન્માન કરવામાં આવશે. તો આ જ મુદ્દે આપણી સાથે સહયોગી રિદ્ધિ મોગલ ધામ ભાયલાથી લાઈવ જોડાયા છે. રિદ્ધિ, ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, સૌ પહેલા કેવો છે માહોલ ત્યાંનો? જી, હું તમને જણાવી દઉં કે ચાર સિંહણોની મધ્યમાં જેમાં મોગલ બિરાજમાન છે તે અત્યારે 141માં અમાસોત્સવનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે જેમાં મોગલ છે તેમને ધ્વજારોહણ છે, અન્નકૂટ છે, પછી ભોગનો પણ તેમને માતાજીને ધરાવવામાં આવ્યા છે અને આજે જે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તે આપણી સાથે શાસ્ત્રીજી છે, તેમની સાથે આપણે એ વાતચીત કરી કે યજ્ઞનું શું મહત્વ રહેલું છે. કારણ કે અહીંયા વિષ્ણુયાગ યજ્ઞ અને લક્ષ્મીયાગ યજ્ઞનું મહત્વ છે તે ઘણું જ રહેલું છે અને યજ્ઞ પણ ચાલી રહ્યો છે. તો આપણે શાસ્ત્રીજી પાસેથી જાણીએ, હર્ષલ મહારાજ, અત્યારે જે યજ્ઞ થઈ રહ્યો છે તેનું શું મહત્વ રહેલું છે? ચોક્કસ તે રિદ્ધિબેન, આમ તો જોવા જઈએ આજે અમાવસ્યા અને વાર ગુરુવાર ત્યારે માં ભગવતી આ જીંડવાવાળી માં મોગલમાના સાનિધ્યની અંદર અહીંયા એવું કહેવાય છે કે લોકો પૂર્ણિમા ઉજવતા હોય, એકાદશી ઉજવતા હોય, પણ અહીંયા આ એક જ સ્થાન એવું છે કે જેને અમાવસ્યા એ ઉજવવામાં આવે છે અને એક ચતવારી ઉસતા એટલે કે 141મી અમાવસ્યા, એ 141 અમાવસ્યાના અંગીભૂત એના ઉત્સવમાં અને અત્યારે વર્તમાન સમયમાં આપણે જોઈએ તો ધનુર્માસનો પ્રારંભ છે, ધનુર્માસ ચાલી રહ્યો છે ત્યારે ગીતાજી એવું કહે છે કે બૃહત્સામ તથા સામનામ ગાયત્ર્યા છંદ સામપી માસાનામ માર્ગ શીર્ષોહમ ઋતુનામ કુસુમાકરહ. ત્યારે આપણે મિત્રો ગુજરાતીમાં એવું કહીએ છીએ કે ધનારક, ત્યારે ઘણા બધા સંયોગો આજે ભેગા થયા છે. અમાવસ્યા છે, એ અમાવસ્યાનો ઉત્સવ છે
અને એ જ ગીતાજીના સૂત્રને સાર્થક કરતું આ ભાયલા માં જીંડવાવાળી માં મોગલમાનું સ્થાન એવું કહેવાય કે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે તે યજ્ઞની પરંપરા આપણા શાસ્ત્રમાં સનાતન હિન્દુ સંસ્કૃતિના મુખ્ય ચાર આધારસ્તંભ પાયા ધર્મ અર્થ કામ મોક્ષ એની જેમ જ સ્નાન દાન જપ અને હોમ તો હોમ અર્થાત યજ્ઞ યજ્ઞો વે વિષ્ણુ હું અને અત્યારે માર્ગશીર્ષ મહિનો માગસર મહિનો એ સ્વયં એવું કહેવાય છે કે સ્વયં નારાયણનો માસ બતાવવામાં આવ્યો છે ત્યારે આપણે એને ધનારક કહીએ છીએ તો એ ધનારકની અંદર આ યજ્ઞનું એક આગવું મહત્વ હોય છે ત્યારે ઘણા બધા સમયથી ઘણા બધા વર્ષોથી આપણે જેની રાહ જોતા હતા જેની એક પ્રતીક્ષા કરતા હતા એ ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે પોતાના નિજ મંદિરની અંદર બિરાજમાન થવા જઈ રહ્યા છે એ તો ઘટઘટની અંદર દરેકના હૃદયની અંદર બિરાજમાન છે જ પણ વાસાંસી જીર્ણાની યથા વિહાય જેમ આપણે જૂના વસ્ત્રોનો ત્યાગ કરી અને નવા વસ્ત્રોને ગ્રહણ કરીએ ને એમ ભગવાનના આ દેવાલયનો એક જીર્ણોદ્ધાર થયો અને ભવ્ય જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન સ્મૃતિમાં અહીંયા માં જીંડવાવાળીમાં મોગલમાના સાનિધ્યમાં આ વિષ્ણુ યજ્ઞ અને શ્રીયાગ આપણે આગળ પણ વાત કરી એ પ્રમાણે આર્થિક શારીરિક અને માનસિક આજે જોવા જઈએ તો મિત્રો ક્યાંય ને ક્યાંય દરેકને ત્રણેય પ્રકારની શાંતિ જરૂરી છે આર્થિક શારીરિક અને માનસિક ત્યારે ભગવાન નારાયણનો આ વિષ્ણુ યાગ જેની અંદર પાયસની આહુતિ બતાવવામાં આવેલી દૂધમાં બનાવેલો ભાત એની આહુતિ છે અને શ્રીયાગ કહેતા માં લક્ષ્મીજીની કૃપા એ આપણને મળે એના માટે તો એને આહુતિ એટલે કે શ્રી સુક્ત દ્વારા હિરણ્યવર્ણા મરણિમ સુવર્ણ રજસ્રજામ તો એ માગસર મહિનાની જે સાર્થકતા કહેવાય એ માગસર મહિનાની સાર્થકતા અને ભગવાન નારાયણની પૂંજી ભગવાન વિષ્ણુનું પુણ્ય અને શ્રેય પ્રાપ્ત થાય એના માટે યજ્ઞ અને રાત્રિકાલે જે આગળ વાત કરી કે છંદધામ ગાયત્રી છંદધામ અપી અલગ અલગ છંદ દુહા આની રમઝટ બોલાવશે અલગ અલગ પ્રકારના ભજનો અલગ અલગ પ્રકારના લોકગીતો એ પણ આપણા આ સંસ્કૃતિનું એક ભવ્ય અંગ ગણવામાં આવ્યું છે ત્યારે એ છંદધામ ગાયત્રી આ છંદધામ અપી દરેક છંદની અંદર ભગવાન કહે છે કે ગાયત્રી છંદની અંદર હું રહેલું છું ત્યારે આજે આમાં જીંડવાવાળીમાં મોગલમાં એમના આ સાનિધ્યની અંદર અને આ 141મી ભવ્ય અમાસ એના અંગીભૂત આ દિવ્ય ઉત્સવના અંગીભૂત આજે આ મહાવિષ્ણુ યાગ અને શ્રીયાગ કરવામાં આવ્યો છે અને રાત્રિકાલે ખૂબ મોટા એવા ડાયરાનું ભજન સંધ્યાનું પણ આયોજન છે ત્યારે દરેક દર્શનાર્થીઓ મોગલ છોરુઓ અને માય ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી વિશ્વાસથી જે કોઈ લોકો આવે એની દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય અને ભાવિક ભક્તો પણ યજમાન સ્વરૂપે આજે બેઠેલા છે ત્યારે એ યજમાનોની પણ માં ભગવતીમાં મોગલમાં આશા છે એ પરિપૂર્ણ કરે અને દરેક પ્રકારની સંકલ્પનાઓ મનોકામનાઓ એ પરિપૂર્ણ કરે એ જ એક ભાવ અને એ જ એક અભ્યર્થના સાથે આજની આ 141મી આ અમાવસ્યા માં ભગવતીમાં આ જીંડવાવાળી મોગલમાના ચરણોમાં આપણે બધા એ સમર્પિત કરીએ જી ચોક્કસ આજે ભવ્યાતિ ભવ્ય આયોજન છે આપણી સાથે ઘણા યજમાન પણ છે આપણે તેમની સાથે પણ વાત કરીએ કે તેઓ યજ્ઞમાં બેઠા છે તેમને કેવી અનુભૂતિ થઈ રહી છે કાકા આપનું નામ શું છે પરમા વનરાજ છે સરતાન છે અને આપ અત્યારે યજમાન થઈને બેઠા છો યજ્ઞમાં કેવી અનુભૂતિ થઈ રહી છે સરનું ભેદ છે માં મોગલની સાનિધ્યમાં બેઠા છીએ અને આમ બધી આશાઓ પૂર્ણ કરે પ્રફુલ્લ મન પ્રફુલ્લિત થઈ ગયું છે પૂજામાં બેઠા પછી એમ આપણી સાથે બીજા યજમાન પણ છે આપણે તેમની સાથે વાત કરીએ કે તેમને માતાજીના સાનિધ્યમાં બેઠા પછી કેવી અનુભૂતિ થઈ રહી છે આપનું નામ શું ગૌરવસિંહ પરમાર અત્યારે તમે યજ્ઞના યજમાન બન્યા છો માં મોગલમાં તમને કેવી આસ્થા છે કેવી અત્યારે અનુભૂતિ થઈ રહી છે અદ્ભુત આસ્થા છે અમને અને ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ તમને કે સૌભાગ્ય ગણી શકાય કે તમે અત્યારે યજમાન બન્યા છો ખૂબ જ સૌભાગ્યની વાત છે અમને આ તક મળી બાકી આવી તક બહુ ઓછા લોકોને મળતી હોય છે બધા અમે ખૂબ ખૂબ આભારી છે સંસ્થાને કે આવી યજમાનની તક અમને
અત્યારે જે યજમાન બન્યા છે એમને પણ એક સૌભાગ્યની ક્ષણ ગણી શકાય, કારણ કે યજ્ઞમાં બેસવાનો તેમને મોકો મળ્યો છે અને જે અત્યારે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તો ઘણા બધા એવા પ્રોગ્રામ પણ અત્યારે ગોઠવવામાં આવ્યા છે અને ખાસ કરીને રાત્રે જે સંતવાણીનો એક કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો છે, તેમાં લોકગાયક કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર પણ લોકોને પોતાના તાલે જુબાવવાના છે અને ખાસ જે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે જે લોકોએ તેમાં સેવા આપી છે તેમનું પણ સન્માન કરવામાં આવશે. ધ્વજારોહણ અને સાથે 56 ભોગ અન્નકૂટ સાથે ઉજવણી થઈ રહી છે. વિષ્ણુ યાગ અને સાથે જ મહાલક્ષ્મી યાગ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સંતો મહંતો અને સાથે જ રાજકીય આગેવાનો નું સન્માન પણ થશે.